નમસ્કાર ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું શિરોયા કૌશિક આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે મોસ્ટ આઈમપી ધોરણ બાર વિષય ગુજરાતી અને પ્રશ્નપત્ર બેનો સંપૂર્ણ સોલ્યુશન સાથે અભ્યાસ કરીશું તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા માર્ચ બે હજાર ત્રેવીસ ચોવીસ ધોરણ બાર ગુજરાતી પ્રશ્નપત્ર બે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડ ગાંધીનગર પ્રથમ સામાયિક પરીક્ષા બે હજાર ત્રેવીસ ચોવીસ ધોરણ બાર ગુજરાતી એ પછી આર્ટ્સ હોય તો ભલે કોમર્સ હોય તો ભલે બંનેને એક જ સરખું લાગુ પડશે કુલ ગુણ સો જો કે પ્રશ્નપત્ર એકની અંદર બધી આપણે માળખાની વાત કરી દીધી છે તેમ છતાં જો કોઈ વિદ્યાર્થી મિત્રોને પ્રશ્નપત્ર એક જોવાનું બાકી હોય તો એ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનની અંદર તમને એનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ સાથે અને એનો વિડીયો પણ એમાં મળી જશે આગળ વિભાગ એ નીચે આપેલ પ્રશ્નોના માગ્ય મુજબ હેતુલક્ષી ઉત્તર આપવા દરેકનો એક ગુણ ચાર પ્રશ્ન ચાર ગુણ રામબાણ કાવ્યના કવિનું નામ જણાવો તો ધના ભગત કવિ દયારામે પોતાનું સમગ્ર જીવન કોની ભક્તિમાં સમર્પી દીધું તો કે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિમાં તમારા પાઠ્યપુસ્તકમાં કેવું લોકગીત અભ્યાસક્રમમાં છે તો કે ભવના અબોલા ઉર્મિલા કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ચાર હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે જેના તમારે ચાર જવાબ લખવાના રહેશે હવે આનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ સાથે તમને મળી રહેશે પણ કઈ જગ્યાએ તો કે તમારે સૌ પ્રથમ પ્લે સ્ટોરની અંદર જવાનું અને એ પ્લે સ્ટોરની અંદર તમારે વેદ ડિજિટલ એજ્યુકેશન એવું તમે લખશો એટલે આવા ચિહ્નવાળી તમને એક એપ્લિકેશન દેખાશે જેને તમારે ઇન્સ્ટોલ કરી અને ઓપન કરવાનું રહેશે ઓપન કરશો એટલે આ પ્રમાણેનું પેજ તમને જોવા મળશે જેની અંદર તમે મોબાઈલ નંબર નાખશો એટલે તમારે સેન્ડ ટુ ઓટીપી એવું આવશે એટલે તમારા ફોનમાં ઓટીપી આવશે ને ઓટીપી નાખશો એટલે આ પ્રમાણેનું પેજ ખુલશે જેમાં તમારે પેઇડ કોર્સ અથવા એક્ઝામ પેપર બેમાંથી એકમાં જાશો એટલે તમને એ આ જે કંઈ આપણા ત્રણ પ્રશ્નપત્ર છે એ ત્રણે ત્રણનું પ્રશ્નપત્રનું તમને સંપૂર્ણ પીડીએફ સોલ્યુશન મળી જશે આ સિવાય અન્ય વિષય જેમ કે બીએ હોય અર્થશાસ્ત્ર હોય એસપી હોય એમ દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશન સાથે તમને આ એપ્લિકેશનની અંદર પેપર મળી જશે હવે કોઈ વિદ્યાર્થી એવું કહે કે મારે હજી થોડુંક વિડીયો પાઠના જોવાના બાકી રહ્યા છે અમુક શબ્દો સમજાતા નથી તો એ વિદ્યાર્થી મિત્ર યુટ્યુબ વિડીયો કરશો એટલે આ પ્રમાણેના ધોરણ ખુલશે આપણે બારમું ધોરણ છે તો બારમા ધોરણની અંદર ક્લિક કરશો એટલે તમારે આ પ્રમાણેનું બીજું પેજ ખુલશે આ સાતમા ધોરણના વિષય છે આપણે બારમા ધોરણના વિષય આવશે હવે અહીંયા ગુજરાતી ઉપર ક્લિક કરશું એટલે આ પ્રમાણે પાઠ ખુલશે એમાં દાખલા તરીકે મારા છઠ્ઠા પાઠનું તો હું છ ઉપર ક્લિક કરીશ એટલે આ પ્રમાણેના વિડીયો બધા ખુલશે જેમાંથી તમે વિડીયોનું સંપૂર્ણ સોલ્યુશન શબ્દની સમજૂતી મેળવી શકો આવી જ રીતે બધા જ ધોરણના બધા જ વિષયના વિડીયો તમે જોઈ શકો અથવા યુટ્યુબની અંદર તમે વેદ ડિજિટલ એજ્યુકેશન એવું લખશો એટલે ત્યાંથી પણ તમને ધોરણ પ્રમાણેના વિષય પ્રમાણેના સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન સાથેના વિડીયો મળી જશે આગળ હવે આપણે ત્યાર પછી આવશે એક વાક્યના પ્રશ્ન નરસિંહ મહેતાનું લોકપ્રિય સર્જન ક્યુ છે તો કે પ્રભાતિયા દમયંતી કોની સાથે લગ્ન કરવા ઈચ્છે છે તો કે નળ રાજા સાથે ભાવના અબોલા લોકગીતની નાયિકા કોને સંદેશો મોકલવા ઝંખે છે કોને સંદેશો મોકલવા હતી તો કે પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને કયું કારણ બતાવે છે પોતાને વનમાં જવા માટે ઉર્મિલા કયું તો કે ભાઈ વનમાં જાય છે તો એના સેવન કાજ માટે મારે પણ વનમાં જવું છે ત્યાર પછી ત્રણ ચાર વાક્યના પ્રશ્ન શ્રી કૃષ્ણએ કોની હુંડી સ્વીકારી હતી અને શ્રી રીતે તો કે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી બનીને પોતે જે હુંડી સ્વીકારી હતી કાવ્યની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કાગવાણી સુકનમાં ન લાવવું એટલે શું તો કે કાગવાણી આમ તો કાગડું કાગડો બોલે એટલે પહેલાના જમાનામાં એવું કહેવાતું કે કોઈક મહેમાન આવશે પણ કૃષ્ણ અહીંયા કપટ કરીને ગયા છે હજી સુધી આવ્યા નથી એટલે દૂર દૂર સુધી કોઈ કૃષ્ણ આવવાના એવા યંધાણ પણ દેખાતા નથી વગેરે તમારે એના અનુસંધાને જવાબ લખવાનો રહેશે ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો નીચેની પંક્તિ સમજાવો ગ્રંથે ગડબડ કરી વાત નવ કરી ખરી જેને જે ગમે તેને પૂજે મન વચન કર્મથી આપ માની લહે સત્ય છે એ જ મને એમ સૂજે તો ચાર ગુણ પ્રમાણે તમારે આ પંક્તિ છે એ સમજાવવાની રહેશે દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈને ક્યાં ક્યાં વરદાનો આપ્યા તો ચાર દેવો અને બબ્બે વરદાન આપ્યા યમરાજાને એક વરદાન આપ્યું કુલ નવ વરદાન જે આપે છે એનું તમારે અહીં ઉલ્લેખ કરવાનો રહેશે અથવા નાયિકાએ મોકલેલ સંદેશ લખો તો નાયિકાએ કયો સંદેશ મોકલો તો દાદા એ સંદેશ તમારે લખવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો આમાં કઈ ખબર ન પડી હોય તો મેં આગળ કહ્યું એમ એપ્લિકેશનની અંદર તમે જાશો એટલે સંપૂર્ણ પીડીએફ સોલ્યુશન તમને મળી રહેશે જેથી કરીને તમને સમજવામાં સરળતા થાશે ત્યાર પછી વિભાગ બી આપેલ પ્રશ્નોના માગ્ય મુજબ હેતુલક્ષી ઉત્તર આપો ચાર પ્રશ્ન પ્રશ્ન અને ચાર ગુણ દર્શક એવોર્ડ કોના નામ સાથે જોડાયેલો છે તો કે મનુભાઈ પંચોડી સાથે વિનોદીની નીલકંઠનો કયો પાઠ તમારા ભણવામાં આવે છે તો વિનોદીની નીલકંઠ અમરનાથની યાત્રાએ ઉમાશંકર જોશીની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે તો ઉમાશંકર જોશીની આપણી એક કૃતિ છે જે આપણા અભ્યાસક્રમમાં છે સૌજન્યશીલ પ્રભાશંકર પાઠના ભાવનગર ભાવનગરના રાજાના પાટવી કુંવરનું નામ જણાવો તો આ ચાર પ્રશ્નોના જવાબ તમારે એ લખવાના રહેશે ત્યાર પછી એક વાક્યના ઉત્તર જેમાં ભોજાએ ઇનામમાં શી માગણી કરી અને શા માટે તો કે વસ્ત્રની માગણી કરી હતી કારણ કે પહેરવા માટે ઓઢવા માટે એમની પાસે એક પણ વસ્ત્ર હતું નહીં કાશીમાં ગાંધીજીએ કયા વિષય પર ઐતિહાસિક ભાષણ આપ્યું હતું તો કે અહિંસા અને નિર્ભયતા વિશે જેણે ભાષણ અહીં આપ્યું હતું તે યુધિષ્ઠિર કૌરવો સાથેની લડાઈને કોની સાથે સરખાવે છે કાશ્મીરના મહારાજાના નોકરી માટેના આમંત્રણને પ્રભાશંકરે કેવી રીતે નકાર્યું કે આપ મારા પર વિશ્વાસ ન રાખો તો હું આપને ત્યાં નોકરી કરવા માટે આવું તો એના અનુસંધાને તમારે આ ચાર પ્રશ્નોના જવાબ લખવાના રહેશે ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ત્રણ ચાર વાક્યમાં આપો તો કે ઉછીનું માગ્નની નજર કેવી છે અને શા માટે તો કે ઉછીનું માગનાની નજર ગીધ જેવી છે તાજા મરેલા ગીધને પેલા તાજા મરેલા જે કોઈ જાનવર હોય અને ગીધ સૌપ્રથમ જુએ એમ આપણે કોઈ વસ્તુ લઈને આવ્યા હોય તો એ ઊંછીનું માગનાની નજર એવી સાથે સરખાવી છે અમરનાથ યાત્રા કઠિન છે એવું સાથી કહી શકાય કારણ કે એ જે રસ્તો છે એ ગમે ત્યારે વરસાદ પડે એ નાના ઝરણાં છે વિશાળ રૂપમાં નદીના રૂપમાં પલટાઈ જાય વગેરે તમારે લખવાનું રહેશે ટેકરે પાઠમાં બનેલી ઘટનાનું વર્ણન કરો તો ખીજડીયા ટેકરે કઈ ઘટના બની હતી તો કે પોસ્ટ માસ્ટરના ઘરે દીકરાનો જન્મ થયો કોઈ એવું કહીતું હતું પેટમાં હતું ગર્ભમાં તો ત્યાં મૃત્યુ પામો કોઈ એવું થયું જન્મ પછી મૃત્યુ પામો વગેરે ઘટના તમારે આખી લખવાની રહેશે એક વર્ષની રજા લઈ વિનોબાએ ક્યાં કયા કાર્યો કરી બતાવે તો કે એક વર્ષની રજા લઈ અને પોતે સૌ પ્રથમ અભ્યાસ કર્યો કઈ રીતે પોતાનું શરીરને સાચવવું વગેરેની માહિતી તમારે લખવાની રહેશે અથવા ભાવસિંહજીના એક અમલદારને સજા કરવાના ચુકાદાનો પ્રભાશંકરને કેવી રીતે વિરોધ કર્યો તો આ બધા જ પ્રશ્નોના જવાબ તમને એપ્લિકેશનની અંદર સોલ્યુશનમાં મળી જશે ત્યાર પછી વિભાગ સી વ્યાકરણ વિભાગ એમાં તમને સમાનાર્થી આપ્યા છે અહીંયા તમને પાંચ આપ્યા છે એમાંથી કોઈ પણ ચાર તમારે લખવાના રહેશે મનોહર સાવ હલવાઈ કુદરત અને વિનંતી તો આ જે શબ્દો છે એની સામે તમારે બીજીને ત્રીજા શબ્દોમાંથી ક્યાં સાચા છે તમારે શોધીને લખવા દાખલા તરીકે મનોહર છે તો સુખડીઓ થશે નિસર્ગ થશે વિઘ્નિપ્ત થશે રમ્ય થશે કે તદ્દન થશે તો કે રમ્ય એટલે અહીં મનોહર એ જ પ્રમાણે તમારે બિલકુલ અરજ પ્રકૃતિ કંધોય કે સુંદર તો આ પ્રમાણે અહીં સુંદર તો મનોહર રમ્ય અને સુંદર આ ત્રણ સમાનાર્થી શબ્દ છે પ્રશ્નપત્ર એકની અંદર આપણે વાત કરી એટલે તમને આમાં ખબર પડી જશે ત્યાર પછી નીચે આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દોના સ્થાને તેનો વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ ન બદલાય તે રીતે લખો કોઈ પણ ચાર પાંચ એ પાસે એમાંથી કોઈ પણ ચાર તમારે લખવાના રહેશે તો મેના બહેન ઉત્સાહમાં આવી ગયા તો ઉત્સાહનું વિરોધી કરી અને વાક્ય હકાર છે તો એનું નકાર બનાવવાનું રહેશે યુધિષ્ઠિર આગ્રહ મૂકતા નહોતો આગ્રહનો વિરોધી કરી અને મૂકતા નથી તો મૂકે છે મિસ પંકજમનો હું મહેમાન મહેમાન નું વિરુદ્ધાર્થી યજમાન યજમાન છું તો યજમાન નથી તે અભિમાની છે તો અભિમાનનું વિરુદ્ધાર્થી આપણે નિરાભિમાન અને છેનું નથી મને શરત મંજૂર છે તો મંજૂરનું વિરુદ્ધાર્થી અને છેનું નથી આ પ્રમાણે તમારે વિરોધી લખવાના રહેશે ત્યાર પછી આવશે નીચેના શબ્દ શબ્દસૂહ માટે એક શબ્દ લખો કોઈ પણ ચાર હાથી ઘોડા રથ અને પાયદળ એ ચાર અંગવાળી સેના એટલે કે ચતુરંગી જાડું ટૂંકું ધોતીયું એટલે કે થેપાડું વંશ પરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ કુલ ધર્મ ગળ કે મહુડો ભેરવીને કેળવેલી તમાકુ એટલે કે ગડાકુ પગનો ચાલવાનો અવાજ પગરવ તો આ રીતે તમારે શબ્દ સમૂહ કોઈ પણ ચાર લખવાના રહેશે આમાં પણ કંઈ ખબર ન પડે તો મેં કીધો આપણે સોલ્યુશન આપેલું છે એપ્લિકેશનની અંદર તમને સોલ્યુશન મળી જશે દરેક વિષયનું આર્સ કોમર્સ બંનેનું ત્યાર પછી નીચે ના તળપદા શબ્દના શિષ્ટ ભાષાના માન્ય અર્થ લખો એક એમાં આવશે હામ અને દિલ તો હામ એટલે હિંમત અને દિલ એટલે શરીર ત્યાર પછી આવશે સાચી જોડણી એ પણ તમને બે આમ તો ત્રણ પૂછીએ છે પહેલી ફરજિયાત બીજાના અથવામાં બીજી નિશાશા નિર્ણય અને નિરીક્ષણ ત્યાર પછી નીચેના પ્રશ્નોના ઉત્તર કંશમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો કોઈ પણ છ અને એમાં ખાલી જગ્યા જન સમૂહે તેનું અનુકરણ કરવું ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ લખો આમાં બધી જ્ઞાતિના લોકોને પ્રવેશવાની છૂટશે કૃદંત શોધીને લખો તે પારખ પારખું યોગ બળથી જ ખાલી જગ્યા કદાચ શક્ય બને છે ખાલી જગ્યામાં યોગ્ય નિપાત લખો નાસિકના કલારામ મંદિરમાં ભગવાનના દર્શન ખાલી જગ્યા હક તેમને ન હતો ખાલી જગ્યામાં યોગ્ય કૃદાંત લખો ડોક્ટર સાહેબ આંબેડકરે મહાડ સત્યાગ્રહની ભૂમિકા રજૂ કરતા કહ્યું હતું કૃદંત શોધી તેનો પ્રકાર જણાવો આ વાડા ઉપર જ વધારે પ્રમાણમાં છે નિપાત શોધીને લખો એમની આંખોમાં ઉજળા ભવિષ્યની એક જોત જબુકતી હતી વિશેષણ શોધીને લખો તો આમાં તમારે જે કંઈ માગ્યા પ્રમાણે આપવું લખવાનું છે એ તમારે પાઠ્યપુસ્તક આધારે તમારે શબ્દો ઉમેરવાના રહેશે ત્યાર પછી રૂઢિ પ્રયોગ આવશે વધામણી આપવી શુભ સમાચાર આપવા તમારે વાક્યો પ્રયોગ પણ કરવાનો રહેશે વાત દાબી દેવી અથવા દેવ થવું તો આ પ્રમાણે તમારે પહેલો રૂઢિ પ્રયોગ ફરજિયાત બીજાના અથવામાં બીજો તમારે લખવાનો રહેશે ત્યાર પછી આવશે લેખન નીચેના પ્રશ્ન પ્રશ્નોના ઉત્તર કાઉસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો તો શોકા વેશે હૃદય ભરતી કંપની ભીતિઓથી તો અહીં લેખન અને ભાષા દ્રષ્ટિએ તમારે વાક્ય હસ્વ દીર્ઘ કયો શબ્દ સાથે લખવો કયો શબ્દ ભેગો લખવો તો શોકા વિશે શબ્દ ભેગો આવશે હૃદય ભરતી અલગ છે તો ભેગો આવશે કંપની નહીં પણ કંપતી ભીતિઓથી તો આ પ્રમાણે શબ્દ ભેગા આવશે વિદ્યાર્થીઓએ કહ્યું સાહેબ આમાં તે ઝીણા ઝીણા દાણા દેખાય છે ભાષા સુધી દ્રશ્ય સુધારીને લખો તો વિદ્યાર્થી કહ્યું સાહેબ આમાં તો ઝીણા ઝીણા દાણા દેખાય છે આધુનિક સ્ટાઇલમાં અંબોડાની ફૂલોમાં ગૂંથણી હતી વાક્યમાં પ્રત્યે પ્રત્યે સુધારો તો આધુનિક સ્ટાઇલના અંબોડાની ફૂલોમાં ગૂંથણી હતી તો અહીં એક શબ્દ એવો હશે કે જે ખોટો હશે અક્ષર ખોટો હશે જે તમારે યોગ્ય ઉમેરી લખવાનો રહેશે અથવા તમને બીજો પ્રશ્ન આપ્યો છે કે અનોખો એનાથી ભાવને કાવ્યમાં કેન્દ્રીય ઉઠાવ મળે છે તો પદક્રમ અને પદ સંવાદની દ્રષ્ટિએ શબ્દો અહીં આડાવડા છે જે તમારે ક્રમમાં શબ્દ લખવાના રહેશે આમાં પણ જો તમને ખબર ન પડી હોય તો મેં કીધું એમ એપ્લિકેશનની અંદર તમને એ બધા જ ઉદાહરણ એટલે કે પ્રશ્નના જવાબ તમને મળી રહેશે દરેક વિષયના ત્યાર પછી નીચેના સંયુક્ત સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવો કોઈ પણ બે આપણી ગદાએ દુર્યોધનની સાથળના ટુકડા કર્યા કે દુશાસનના શરીરનો નાશ કર્યો પણ એથી શું વળ્યું તો અહીં ત્રણ વાક્ય બને છે આપણી ગદાએ દુર્યોધનની સાથળના ટુકડા કર્યા પહેલું વાક્ય બીજું આપણી ગદાએ દુશાસનના શરીરનો નાશ કર્યો અને ત્રીજું એથી શું વળ્યું તો કે અને પણ

આંખ ભીની થઈ ગઈ બીજું વાક્યને ને છે એ આપણું સંયોજક છે સાદા વાક્યોને સંયુક્ત સંકુલ વાક્યમાં ફેરો કોઈ પણ બે અને અહીં તમારે પ્રભા તમારે શ્રી પ્રભાશંકર સાથે મતભેદ દર્શાવવો હોય તો અહીં એક તમારે પાઠ્યપુસ્તક પ્રમાણે લેખક કે લેખિકા કે કવિએ જે શબ્દ પ્રયોગ કર્યો છે એ તમારે લખવાનો રહેશે કાવ્યની ભાષા ભી વ્યક્તિ સ્વસ્થ છે કાવ્યની ભાષાભિ વ્યક્તિ સ્વાભાવિકતા ભરી છે તો અહીં એક સંયોજક ઉમેરી અને વાક્ય તમારે આખું સળંગ કરવાનો રહેશે શ્રી પ્રભાશંકર સમજતા હતા સંયોજક ઉમેરવાનો છે ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે સંયોજક ઉમેરવાનો છે અને ભારતને થોડા વર્ષમાં સ્વતંત્રતા મળવાની જ છે ત્યાર પછી આવશે વિભાગ ડી તો વિભાગ ડીની અંદર તમને એક કાવ્ય આપ્યું હશે અને કાવ્યની નીચે ચાર પ્રશ્ન પાંચ પ્રશ્નો હશે જેના પાંચ ગુણ રહેશે ત્યાર પછી એક ગદ્યખંડ આપ્યો હશે ગદ્યખંડની નીચે પાંચ પ્રશ્નો આપ્યા હશે અને એ પાંચ પ્રશ્નોના જવાબ તમારે ગદ્યખંડમાંથી શોધીને લખવાના રહેશે ત્યાર પછી આવશે સંક્ષેપીકરણ તો તમને અહીંયા એક સંક્ષેપીકરણ આપેલું છે એમાં સૌ તમારે એ શીર્ષક અને શીર્ષક આપી ગયા પછી આમાંથી મહત્વની જે વાત છે એ તમારે લખવાની રહેશે આગળ પણ મેં તમને વાત કરી હતી કે આમાં તમને કંઈ ખબર ન પડે આનો જવાબ કઈ રીતે લખવાનો છે શું આવશે તો પ્લે સ્ટોરની અંદર આપણી જે વેદ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન છે એની અંદર તમને સંપૂર્ણ પેપરનું સોલ્યુશન મળી જશે આપણા વિષયનું જ નહીં તમે કોમર્સ હોય કે પછી આર્ટસમાં ભણતા હોય જે તે વિષયનું બધા જના ત્રણ ત્રણ પ્રશ્નપત્ર મોસ્ટ આઈ એમ પાછા એવું નહીં કે ખાલી ઉતારવા ખાતર તમને બતાવવા ખાતર બતાવી દેવાનું એવું નથી અહીંયા મોસ્ટ આઈ પ્રશ્ન જેમાંથી મોટા ભાગના પ્રશ્નો તમે અહીં રિવિઝન કરી નાખશો એટલે પેપરમાં લગભગ મારા અંદર પ્રમાણે આમાંનો જ પ્રશ્ન હોવો જોઈએ આગળ ત્યાર પછી નીચેના ગદ્યખંડને આધારે કાળ કથન રીતિ પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવો પાંચ ગુણ હવે તમને એક પેરેગ્રાફ આપ્યો છે અને એ પેરેગ્રાફની અંદર તમને બધા જ વાક્ય આડાહવડા અવડા કર્યા છે જેને તમારે ક્રમમાં યોગ્ય કાળ કથન રીતિ પ્રમાણે લેખિકાએ કે લેખક કે કવિએ જે પ્રમાણે શબ્દ લખ્યા છે એ પ્રમાણે તમારે લખવાના રહેશે ત્યાર પછી આવશે વિભાગ ઈ તો સૌ પ્રથમ વિભાગ ઈની અંદર અરજી લેખન આવશે જેમાં પાંચ ગુણ તો અરજી લેખન કરતી વખતે મેં તમારું જમણી બાજુ તમારું નામને સરનામું લખવું ડાબી બાજુ પ્રતિશ્રી કરીને જેને આપણે સરનામું આપણે મોકલવાનું છે તે તો અહીં શું કીધું છે રંગ રસાયણના કારખાનું ગંદુ પાણી તમારા ગામની નદીની નદીમાં છોડી નદીને દૂષિત કરવામાં આવી રહી છે જે અંગે ઘડતક ઘડતી કાર્યવાહી કરવા માટે તમારા જિલ્લા કલેક્ટર શ્રી અરજી કરો તો જિલ્લા કલેક્ટર અરજીનું જે સરનામું છે એનું તમારે અહીં નોંધ કરવાની રહેશે પછી વિષય લખવાનો રહેશે અને વિષય લખાઈ ગયા પછી માનનીય જિલ્લા કલેક્ટર શ્રી સાહેબ શ્રી આવા શબ્દો પ્રયોગ કરી અને પછી અરજી લખી અને જમણી બાજુ આપનો વિશ્વાસુ નામ ઉપર જે લખ્યું છે એ પ્રમાણે લખી અને સિગ્નેચર કરી અને બિડાણ જેમાં બધા સોસાયટી વાળા કે શેરીવાળા મોહલ્લા વાળાના સિગ્નેચરનો કાગળ તમારે એમાં જોડવાનો રહેશે ત્યાર પછી આવશે પાઠ્યતર ગધ્યનું વાદાત્મક અને ભાવાત્મક ગધ્યમાં રૂપાંતર પાંચ ગુણની અંદર પૂછાય છે આમાં સૌ પ્રથમ પહેલા તમને વાદાત્મક આપ્યું હશે હવે વાદાત્મક ખબર ન પડે તો આગળ પણ એપ્લિકેશનની અંદર મેં વાત કરી હતી બધું જ સંપૂર્ણ સોલ્યુશન તમને આપેલું છે એમાંથી મળી જશે અહીં તમારે જે હકાર વાક્ય છે એને નકાર અને પ્રશ્નાર્થ બનાવવાના રહેશે હવે વાદાત્મા ખબર ન પડે તો એના અથવામાં તમને ભાવાત્મક આપ્યો હશે એસી શબ્દોમાં તમારે લખવાનું રહેશે ભાવાત્મકની અંદર જે શબ્દ આપ્યા છે એના અનુસંધાન એક વાક્ય બનાવવાનું પણ એકબીજા વાક્ય એકબીજા શબ્દ સાથે જોડાય એવો એક પેરેગ્રાફ તમારે તૈયાર કરવાનો રહેશે જેનું શીર્ષક પણ તમારે આપવાનું રહેશે અને ત્યાર પછી દસ ગુણની અંદર નિબંધ આવશે જેની અંદર ભ્રષ્ટાચાર રાષ્ટ્રવ્યાપી કેન્સર બીજું એક બાળ એક ઝાડ અથવા મધ્યમ વર્ગની હાડમારીઓ તો આ રીતે તમારું સો ગુણનું પ્રશ્નપત્ર એક આખું તૈયાર આપણે કરેલું છે જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે એપ્લિકેશનની અંદર મૂકેલું છે તો આશા રાખું છે તમને આની અંદર સમજ પડી ગઈ છે તો આ વિડીયો આપણે અહીં સુધી રાખીએ અસ્તુ